માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. કાલોલ મામલતદારની જનસેવા કચેરીમાં ચાર પંખા ચાલુ અને ભારે ભીડ વચ્ચે લોકો માટે ફક્ત એક જ પંખો, તે પણ બંધ શોભાના ગાંઠિયા સમાન. પંચમહાલના કાલોલ તાલુકાના મામલતદાર કચેરીમાં આજરોજ જનસેવા કેન્દ્ર તેમજ વિવિધ બારી પર વિવિધ પ્રકારના દાખલા મેળવવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં કોરોના મહામારી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ લગભગ ભૂલાઈ ગયું હતું. મોટાભાગના લોકો એકબીજાને મળીને ટોળે વળીને ઊભેલા જોવા મળ્યા હતા. કોરોના મહામારીને કારણે લાંબા સમય બાદ વિવિધ કચેરીની કામગીરી શરૂ થતાં તેમજ અભ્યાસ માટે વિવિધ પ્રકારના દાખલાઓની જરૂરિયાત હોવાથી કાલોલના અંતરિયાળ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નાગરિકો મામલતદાર કચેરીમાં ઉમટી પડ્યા હતા અને કોરોના લગભગ ભૂલાઈ ગયો હોય તેવા દ્રશ્યો કાલોલ મામલતદાર કચેરીમાં દેખાયા હતા. અને આટલી મોટી ભીડમાં પીવાના પાણીની કોઈ સુવિધાઓ નથી. મોટી ભીડ વચ્ચે ભર ઉનાળે માત્ર એક પંખો, તે પણ બંધ જોવા મળ્યો હતો. બીજી તરફ મામલતદાર ઓફિસની જનસેવા કચેરીની અંદર ચાર ચાર પંખા ચાલુ જોવા મળેલ. આમ લોકો માટે પાયાની કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે તે પણ વિચારવા યોગ્ય છે. કાલોલ તાલુકાના તમામ વિસ્તારમાં પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી સત્તાધારી પક્ષની સરકાર હોવા છતાં પણ પાયાની નાગરિક સુવિધાઓ તાલુકા કક્ષાની કચેરીઓમાં પણ કોણ ઉપલબ્ધ કરાવશે તેવો પ્રશ્ન અસ્થાને નથી. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ, પંચમહાલ.